જૂનાગઢના ભેસાણમાં ત્રણ ધોરીમાર્ગ ઉપર થયેલ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. જૂનાગઢના ભેસાણ ગામથી ત્રણ ધોરીમાર્ગો ઉપર થયેલી પેશકદમી આરએમબી વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું, જેનો નિર્ણય સંકલન સમિતિમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને લેવામાં આવ્યો હતો. આની અગાઉ પણ ભેસાણના તમામ વેપારીને તંત્ર દ્વારા 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને નોટિસ પણ આપવામાં આવી હતી, જેને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ ધોરીમાર્ગો ઉપર જે લોકો અને વેપારીઓએ જે દબાણો કરેલ તેને આજે ડિમોલિશન કરવામાં આવ્યું. આ તકે પ્રાંત અધિકારી શ્રીમતી કીર્તનબેન રાઠોડની સૂચના મુજબ અને જૂનાગઢના માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વિવેક ગોસ્વામી સાહેબ તેમજ મામલતદાર શ્રી એમ આઈ મલેક સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ તેમજ બિલખાના પીએસઆઈ અને ભેસાણના ઇન્ચાર્જ પીએસઆઈ રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત પોલીસ સ્ટાફ હાજર રહી તમામ અધિકારીના સંકલન સાથે રહીને આ મિશન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં જેણે મોટું દબાણ કર્યું હોય તેને તંત્ર દ્વારા 2 દિવસની મુદત આપવામાં આવી હતી અને બીજા દબાણો લારી ગલ્લા તેમજ હોલ્ડિંગ તેમજ નાની દિવાલો તથા ઓટલાઓ દૂર કરવામાં આવ્યા હતા. તમામ વેપારી મિત્રોએ તંત્રને સાથ અને સહકાર આપ્યો હતો, જેમાં ભેસાણના મુખ્ય ધોરીમાર્ગોમાં ભેસાણથી જૂનાગઢ જતો રસ્તો, બીજો ભેસાણથી મોટા કોટડા રસ્તો તેમજ ભેસાણથી પરબ જતા રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેની કામગીરી 60% જેવી પૂરી કરી દેવામાં આવી હતી, જે તમામ કામગીરીમાં આરએમબી વિભાગના કર્મચારી અને સ્ટાફ, 2 જેસીબી અને 1 ડમ્પર સાથે કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ફરીવાર જો કોઈ દબાણ કરવામાં આવશે તો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે તેની તમામ નુકસાનીની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે અને તંત્ર દ્વારા 5 દિવસ સતત મોનિટરિંગ કરવામાં આવશે. જો કોઈ દબાણ કરશે તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે અને તંત્રની કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં. રિપોર્ટ કાસમ હોથી, ભેસાણ. જી સર. નમસ્તે, જય હિન્દ. મારું નામ વિવેક ગોસ્વામી, ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર, શહેર માર્ગ અને મકાન પેટા વિભાગ જૂનાગઢ. આજરોજ ભેસાણ મુકામે તમામ રાજ્ય ધોરીમાર્ગ ઉપર ગામ વિસ્તારની અંદર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર છે. TDO સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, PSI સાહેબથી તમામ અધિકારીઓના સંકલનમાં રહીને ભેસાણ ગામમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ જૂનાગઢ ભેસાણ રોડ, ભેસાણ પરબાવડી રોડ, ભેસાણ મોટા કોટડા રોડ, આ ત્રણેય રાજ્ય ધોરીમાર્ગ ઉપર કાચા દબાણો, પાકા દબાણો, કેબિનો, લારી ગલ્લાઓ કે હોર્ડિંગ્સો તમામ પ્રકારના અત્યારે સવારથી અમારી ઝુંબેશ ચાલી રહી છે અને દૂર કરીએ છીએ. જે કોઈ લોકોએ મોટું દબાણ કરેલું છે તેઓને અમે તક આપી છે અત્યારે સ્વેચ્છાએ હટાવવા માટે. 2 દિવસની અંદર જો ઝાઝા કોઈ માલ મટીરિયલનું દબાણ હશે તે સ્વેચ્છાએ હટાવી લે, અન્યથા પછી એ કોઈ પણ વસ્તુ અમારે JCBથી ડિમોલિશ કરવી પડશે. પણ અત્યારે અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ગામમાં જાગૃતતા જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી વેપારીઓ, લારી ગલ્લાઓ, તમામ લોકો સ્વેચ્છાએ પોતાનું દબાણ હટાવી રહ્યા છે અને અત્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં લગભગ 60-70% દબાણ રોડ ઉપરનું દૂર થઈ ગયું છે. આગામી સમયમાં જો ફરીવાર કોઈ આવું જાહેર રસ્તા ઉપર મૂકવામાં આવશે તો વગર નોટિસે ફરીથી અમારે આ દબાણ હટાવવું પડશે અને એ માલ મિલકત જે કોઈ નુકસાની થાય તેની તંત્રની કોઈ જવાબદારી રહેશે નહીં. તે ધ્યાને લઈ સમગ્ર ગ્રામજનો આ વાતનું પાલન કરે અને પોતે સ્વેચ્છાએ અમલવારી કરે તેવી જાહેર નમ્ર વિનંતી કરવામાં આવે છે. કેટલા દિવસ ચાલશે આજના દિવસનું ડ્રાઈવ છે અમારી અને આજના દિવસે ત્રણેય રાજ્ય ધોરીમાર્ગ ઉપર તમામ દબાણ દૂર થઈ જશે. પછી 2-3 દિવસ સુધી અમે રેગ્યુલરલી સુપરવિઝન કરશું અને એ દરમિયાન જો પાછું કોઈ મૂકેલું જણાશે તો અમારા દ્વારા એને દૂર કરવામાં આવશે.